મુંબઈ સમાચાર મારા ઘરે મને એમ લાગે છે કે પંચાવન સાઠ વર્ષથી અમારે ત્યાં આવે મેં ઘણા મેં ગુજરાત સમાચાર લીધું જન્મભૂમિ લીધું પણ મારું સૌથી પ્રાધાન્ય છે મુંબઈ સમાચાર પ્રત્યેનું છે મુંબઈ સમાચાર મારા ઘરમાં છેલ્લા સો વર્ષથી આવે છે અને મને ગર્વ છે કે મુંબઈ સમાચાર આટલા વર્ષો બે સેન્ચ્યુરી સુધી ટકી રહ્યા મુંબઈ સમાચાર પોતાના બસો ને વર્ષ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આપણી સાથે ઘણા અહીં જે દર્શક મિત્રો છે એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું સર આપનું નામ જણાવશો અને આ કાર્યક્રમમાં આપને કેવો લાગ્યો અને મુંબઈ સમાચાર વિશે તમે શું કહેશો મુંબઈ સમાચારની પહેલાં મારું નામ છે પરેશવરા વર્ષોથી હું માતૃભાષાને પ્રાધાન્ય આપતા આવ્યો છું ને મારું ભણતર પણ માતૃભાષામાં થયું છે અમને ઘણા વખતે ફ્રેન્ડોએ કીધું કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણો આ કરો પણ અમારી એક સ્કૂલ એવી હતી કે જે ગુજરાતી મીડિયમમાં અવ્વલ નંબરની હતી જે પોદાર્થ હાઈસ્કૂલ સાંતાક્રુઝ હવે આપણે વાત કરીએ ગુજરાતી મુંબઈ સમાચારની અને ગુજરાતી પત્રની હું આજે પણ છોકરાઓને મારી સાથે બેસાડીને ગુજરાતી ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી સમજાવવાનો હું પ્રયાસ કરું છું મારા ઘરની અંદર પણ અમે વધારે પડતી ભાષા ગુજરાતી અને ગુજરાતીથી થકી આગળ વધતી જેટલી ચીજો છે અમે ગુજરાતીને પ્રાધાન્ય આપતા આવ્યું છે મુંબઈ સમાચાર મારા ઘરે મને એમ લાગે છે કે પંચાવન સાઠ વર્ષથી અમારે ત્યાં આવે મેં ઘણા મેં ગુજરાત સમાચાર લીધું જન્મભૂમિ લીધું પણ મારું સૌથી પ્રાધાન્ય છે મુંબઈ સમાચાર પ્રત્યેનું છે નિલેશભાઈને પણ હું ઘણા વર્ષોથી જાણું છું અને ગુજરાતીના કાર્યક્રમો પણ મેં મુંબઈમાં ઘણા કર્યા અને એને મેં વધારે પડતું પરદેશમાં પણ લઈ જવામાં મેં મદદ કરી છે ગુજરાતી અમેરિકા લંડનમાં ગુજરાતી ભાષાના જેટલા પણ કાર્યક્રમો થયા છે એમાં મારો સિંહ ફાળો છે ગુજરાતી ભાષાને આગળ વધારવા માટે દરેકે દરેક પેરેન્ટ્સ હોય આગળ વધવું જોઈએ અને એને પ્રાધાન્ય આપવું જોઈએ સર મુંબઈ સમાચાર સાથે બીજો એક નાનો ઇન્સિડન્ટ કેવો છે બે હજાર ચૌદની અંદર હું અમેરિકા ગયો અને મોદી સાહેબની ભાણીને મળ્યો રિયા મોદીને વોલમાર્ટમાં અને મેં એની નાની મુલાકાતથી મને ખબર પડી કે અહીંયા અમેરિકામાં છે અને મને કંઈક કરવા માટે કંઈક મને તમે સમજાવો મેં ઓછામાં ઓછા પાંત્રીસ ફેમિલીનું એને ગુજરાતી ભાષામાં ટ્યુશન મળે ને એની માટે મેં આગળ પડતો ભાગ લીધો છે ને બીજી એક નાની વાત છે બે હજાર બારમાં મને મોરારી બાપુને ગુજ અમેરિકામાં સાંભળવાનો મોકો મળ્યો એણે પણ એમ કીધું કે તમે મન સોમવારથી શુક્રવાર તમે ભલે ઇંગ્લિશમાં બોલો પણ શનિવાર અને રવિવારને તમે તમારા બાળકોને પુત્રોને પૌત્રીઓને બાજુમાં બેસાડીને કખગ શીખવાડો અને એ તમને આગળ જઈને તમારા ફેમિલીને એકબીજાના સંપર્કમાં રહેવા મદદરૂપ થશે અને તમે સારી રીતે એની સાથે વર્તન કરી શકશો હા આપણી સાથે અન્ય મહેમાનો પણ મુંબઈ સમાચારના આ ખાસ કાર્યક્રમની અંદર જોડાયા છે તેમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું સર તમે મુંબઈ સમાચારના આંગણે આજે બસો ત્રણ વર્ષ પૂરા થયાનો જે કાર્યક્રમ છે એમાં સહભાગી થયા કેવું લાગ્યું શું કહેશો મુંબઈ સમાચાર વિશે સૌથી પહેલી વાત તો મને જણાવતા આનંદ થાય છે મુંબઈ સમાચાર મારા ઘરમાં છેલ્લા સો વર્ષથી આવે છે મારી ઉંમર સિત્તેર વર્ષ એટલે સિત્તેર વર્ષથી હું વાંચ્યું ને પહેલાં મારા ફાધર એટલે વી આર વન ઓફ ધ ઓલ્ડેસ્ટ કસ્ટમર અને વેરી ફેથફુલ કસ્ટમર કારણ કે મુંબઈ સમાચારની અંદર જે પણ મેટર હોય છે જે સ્ટેજ ઉપરથી કીધું બધું હકીકત હોય છે કોઈ પણ વસ્તુ ફેક ન્યૂઝ જે કહે છે આજના જમાનામાં એમાં ફેક ન્યૂઝ નથી હોતા ભલે ઓછી એડવર્ટાઈઝ પણ સમાચાર બહુ જ પંક્ચ્યુઅલ અને એનું રાઇટઅપ અને તમને એનું પ્રિન્ટિંગ ઇઝ એક્સલન્ટ પ્લસ નિયમિતતા એટલી બધી છે કે વર્ષની અંદર બે કે ત્રણ દિવસ છોડીને તહેવારના એ દરરોજ પ્રકાશિત થતું અને બરોબર ટાઈમસર મળતું આ સમાચાર છે અને અમારી આખી પેઢી ઇવન મારા ગ્રાન્ડસન સુધા આ સમાચારનું છપા મુંબઈ સમાચારને વાંચે છે અને મને ગર્વ છે કે આ મુંબઈ સમાચાર આટલા વર્ષો બે સેન્ચ્યુરી સુધી ટકી રહ્યા અને એણે ગુજરાતી અને ગુજરાતી ભાષાની સમૃદ્ધિ ઉપર લઈ જવા માટે ખૂબ જ અથાગ પ્રયત્ન કર્યા છે થેન્ક યુ સરું સમાચાર સાથે વાત કરવા